हेलो दोस्तों, हूँ छू तमारो दोस्त जितेंद्र धोळकिया, सुपरवाइजर इंस्ट्रक्टर आईटीआई केशोद और एप्रेंटिस एडवाइजर गीर सोमनाथ। मित्रों, तमे जोई रह्या छो जितेंद्र धोळकिया चेनल। तमे सब जाणो छो के आ चेनल उपर तमने एडमिशन थी लई, प्रवेश थी लई अने परीक्षा सुधी अने प्लेसमेंट सुधी, एडमिशन थी प्लेसमेंट सुधीनी संपूर्ण माहिती आ चेनल उपरथी तमने आपवामां आवे छे। अने ज्यारे आ कोरोना काळमां बधी आईटीआई अत्यारे बंद छे, एवा समये तमारे माटे माहितीना स्त्रोत रूपे जुदा जुदा प्रकारनी प्लेसमेंटनी, आईटीआईनी ट्रेनिंगनी तमाम जानकारीओ तमने आ चेनल उपर लगभग 400 જેટલા વિડિયોમાં મળી રહેશે। એવી જ રીતે તમે બધાએ પણ આ ચેનલને બહુ ટૂંકા ગાળામાં લગભગ 2500 જેટલા સબસ્ક્રાઈબર અને 1,00,000 જેટલા વ્યૂઅરશીપથી વધાવી લીધી, એ બદલ તમારા સર્વેનો ધન્યવાદ કરીએ છીએ। આજે આપણે જે વાત કરવાના છીએ એ ગુજરાત ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ વણાક બોરી થર્મલ પાવર સ્ટેશનની વાત કરવાના છીએ, કે જેમાં લગભગ 113 જેટલા ઉમેદવારો આઈટીઆઈના વિવિધ ટ્રેડના, મોટાભાગના ટ્રેડ આવી જાય છે। આપણે હમણાં વાત કરીએ છીએ આગળ જતાં ક્યાં ક્યાં ટ્રેડમાં કેટલી જગ્યાઓ અને શું ક્વોલિફિકેશન વગેરે છે। તો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ યાની કે થર્મલ પાવર હાઉસ જે છે ત્યાં વણાક બોરીમાં ત્યાં ભરતી થવાની છે। આ તમે જે જાહેરાત જોઈ રહ્યા છો એ જાહેરાત પણ તમે આપણી ચેનલ ઉપર, યાની કે તમે જે અત્યારે ચેનલ જોઈ રહ્યા છો એ યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકશો, કે એક કમ્યુનિટી નામની ટેબ હોય છે કે જે ચેનલમાં તમે નોટિસ બોર્ડ તરીકે વાપરી શકો છો। તો આ કમ્યુનિટી ટેબ ઉપર તમે ક્લિક કરશો એટલે આવા પ્રકારની તમામ જાહેરાતો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો, અને જો હું તમારી સામે બોલી રહ્યો છું એ બધું પણ તમે ત્યાંથી જોઈ શકશો। તો આ કમ્યુનિટી ટેબ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને સંપૂર્ણ જાહેરાત પણ જોવા મળશે। તો મિત્રો, આપણે હવે વાત કરીએ જે થર્મલ પાવર સ્ટેશનની જાહેરાત આવી છે તે, તો 1118 નામના આઉટવર્ડથી આ પરિપત્ર છે 17મી ફેબ્રુઆરીનો, અને થર્મલ પાવર સ્ટેશન વણાક બોરી ગલતેશ્વર ખેડા યાની કે ગુજરાતમાં જ આવેલું છે, તેના કોડ નંબર છે 02699235522। આ નંબર ઉપર તમે વધુ વિગતો મેળવી શકશો। એવી જ રીતના એવો લોકોનું ઈમેલ એડ્રેસ પણ છે વણાક બોરી થર્મલ પાવર સ્ટેશન યાની કે WTPS@CEG@gmail.com, ત્યાંથી પણ તમે મેળવી શકશો માહિતી। અને બીજું એ જ રીતના વણાક બોરી થર્મલ પાવર સ્ટેશન DGM@gmail.com ઉપરથી મેળવી શકશો। એવી જ રીતના એમની વેબસાઇટ છે www.gsecl.in, ત્યાંથી પણ તમે આ વિગતો તમામ પ્રકારની મેળવી શકશો। તો આથી એપ્રેન્ટિસ અધિનિયમ 1961, 1973, 1986 અને 2014 હેઠળ જણાવ્યા મુજબ જુદા જુદા ટ્રેડના કુલ 113 જગ્યાઓ છે કે જેમાં એપ્રેન્ટિસની ભરતી એ લોકોને કરવાની થાય છે। નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ NCVT પાસ કરેલ આઈટીઆઈ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે, જેમાં આપણે જોઈએ તો મશિનિસ્ટમાં જ કુલ 4 જગ્યાઓ છે, જે 4 પૈકી સામાજિક શૈક્ષણિક પછાત યાને કે બક્ષીપંચ OBC માટે 1 જગ્યા અને બિન અનામત 3 જગ્યા છે, એનો તાલીમનો સમયગાળો બધા માટે મોટેભાગે 1 વર્ષનો જ છે। એવી જ રીતે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક આઈટીઆઈ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકના 16 જગ્યાઓ છે। ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકના વિદ્યાર્થીઓ અવારનવાર પૂછતા હોય છે કે સર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની જગ્યા ક્યાં અને ક્યારે જગ્યા પડશે? તો એ લોકો માટે બહુ સરસ મજાની ઓપોર્ચ્યુનિટી છે। 16 જગ્યાઓમાં અનુસૂચિત જાતિ 1, જનજાતિ 2, OBC 3, અનુસૂચિત વર્ગ આરક્ષણ વર્ગ અને 6 બિન અનામત છે। ટોટલ 1 વર્ષનો સમયગાળો એનો પણ રહેશે।
ત્યાર પછી જો વાત કરીએ તો ટર્નરની કે જેમાં સાત જગ્યાઓ છે અને એ સાત જગ્યાઓમાં બિન અનામત છ અને એક છે ઓબીસીની જગ્યા છે। એવી જ રીતે ટર્નર પછી આવે છે મોટર મિકેનિક વ્હીકલ એમએમબી પાસ કરેલ ઉમેદવારો માટે થઈને એક જગ્યા છે અને એ એક જગ્યા બિન અનામતની છે। એવી જ રીતે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક માટે થઈને ત્રણ જગ્યાઓ છે જે ત્રણે ત્રણ જગ્યાઓ બિન અનામત માટે છે। ત્યાર પછી ફિટર માટે બહુ સરસ મજાની છે, ફિટર માટે 34 જેટલી જગ્યાઓ છે જેમાં 34 જગ્યાઓની જો વાત કરીએ તો 2, 4, 9, 3 અને 16 છે એ બિન અનામત વર્ગ માટે થઈને છે। ત્યાર પછીની વાત જો કરીએ તો ઇલેક્ટ્રિશિયન માટે ટોટલ 24 જગ્યાઓ છે અને એ 24 જગ્યાઓમાં 1, 3, 6, 2 અને 12 બિન અનામત માટે થઈને આ જગ્યાઓ છે। ત્યાર પછીની વાત આવે છે વાયરમેનની, વાયરમેનમાં 7 જગ્યાઓ છે, સાથે 7 જગ્યાઓ પૈકી 6 છે એ બિન અનામત અને 1 છે એ અનામતમાં છે। ત્યાર પછી પાસા યાને કે આઈટીઆઈ હેઠળ એનસીવીટી ટ્રેડમાં પાસા ટ્રેડ પાસ કરેલ હોય એ લોકો માટે ની પ્લાસ્ટિક ઓપરેટરનો જે ટ્રેડ આવે છે તે પ્રોસેસિંગનો। ત્યાર પછી વેલ્ડર માટેની 4 જગ્યાઓ છે, લાઇનમેન માટે 3 જગ્યા અને મિકેનિક ડીઝલ માટે 7 જગ્યા છે, એમાં 6 જગ્યા છે એ બિન અનામત અને 1 જગ્યા છે એ અનામત જગ્યા છે। ઉમેદવારની વયમર્યાદા 18 થી 25 વર્ષ હોવી જોઈએ અને અનામત કક્ષાના ઉમેદવારોને 5 વર્ષ એના નિયમ મુજબની છૂટછાટ મુજબ આપવામાં આવશે। સ્ટાઇપન્ડ સરકારશ્રીના ધોરણધોરણ મુજબ ચૂકવવામાં આવશે। કેટલું સ્ટાઇપન્ડ અને એપ્રેન્ટિસ યોજના શું છે એના અગાઉના બે વિડીયો સાથે જોઈ લેવા એવું લાગે તો સામાન્ય માહિતી, અનામત કક્ષાના ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે અને એસીબીસી ઓબીસી ઉમેદવારે તાજેતરનું નોન ક્રિમિનલ સર્ટી પણ રજૂ કરવાનું રહેશે। હવે શું કરવાનું છે આગળ, તો કે જો એપ્રેન્ટિસની તાલીમમાં જોડાવા માગતા હોય તો ભારત સરકાર દ્વારા એનસીવીટી એમઆઈએસ પોર્ટલ છે એમાં apprenticeshipindia.org નામનું પોર્ટલ છે, ત્યાં તમારું રજીસ્ટ્રેશન કરાવી દેવાનું છે અને ત્યાંથી જ ઓનલાઈન એપ્લાયમાં તમે જાશો તો આ જગ્યાઓ માટે થઈને સીધું ઓનલાઈન તમે આ જગ્યાઓ માટે ઓનલાઈનની અંદર એપ્લાય થઈ શકશો અને એક નમૂનાની અરજીમાં જે એની વેબસાઇટ ઉપર હશે વિગતો જોડી, સર્ટિફિકેટ જોડી અને 26 ફેબ્રુઆરી સુધીમાં પોસ્ટ અથવા રૂબરૂ કચેરી ખાતે પહોંચી જાય એ રીતના પહોંચતું કરવાનું છે। પોર્ટલમાં રજીસ્ટ્રેશન દરમિયાન પુરાવા રૂપે 10 પાસ કર્યાની માર્કશીટ, ઓલ સેમેસ્ટર માર્કશીટ આઈટીઆઈની અને આઈડી પ્રૂફ અપલોડ કરવાનું રહેશે। આધાર કાર્ડ વેરિફિકેશન સક્સેસફુલી થઈ ગયેલું હોવું જોઈએ અને ફરી પાછું કીધું એમ તમે મેઇલ દ્વારા પણ માહિતી માગી શકશો અને તમારી એપ્લિકેશન મોકલી શકશો, પરંતુ સર્ટિફિકેટ તમારે જે મોકલવાના છે એ પોસ્ટથી હાર્ડ કોપીમાં મોકલી દેવાના છે। આ અંગે કાંઈ પણ ક્વેરી હોય તો તમે ડાઉટ હોય તો કોમેન્ટની અંદર લખજો, તમારા ડાઉટ ક્વેરી સોલ્વ કરી દેવામાં આવશે। એપ્રેન્ટિસમાં રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું એ ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને આની સાથે જ એક લિંક આપું છું અને એ લિંક વડે તમે એપ્રેન્ટિસનું રજીસ્ટ્રેશન તમારી રીતે કરી શકશો, બહુ સરળ છે 5 સ્ટેપની અંદર, તો તમારું રજીસ્ટ્રેશન કરી દેજો દોસ્તો। સારું, ઘણા બધા ટ્રેડમાં 113 જેટલા ઉમેદવારોની ભરતી છે, તમને ન હોય તો લાગુ પડતા મિત્રોને સાથે શેર કરજો અને હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો નોટિફિકેશન દબાવી દેશો તો તમને નવા નવા વિડીયોની જાણકારી પણ અહીંયાથી મળતી રહેશે। ખાસ તમને જો વિડીયો અને માહિતી ગમી હોય તો લાઈક અને શેર કરજો। થેન્ક યુ દોસ્તો।